ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મેથડના દરેક મેથડના ઇન્ડિવિજ્યુઅલ સમ આપણે થઈ ગયા છે. હવે એક્ઝામમાં જે રીતે 14 માર્કની પેટર્નમાં પૂછાય છે એ રીતે મિક્સ સમ ઉપર આપણે જઈએ છીએ કે જેનાથી તમને એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે એનો એક્ઝેક્ટ ખ્યાલ આવે. મિક્સ સમમાં પેબેક પીરિયડ, એવરેજ રેટ ઓફ રિટર્ન કે એકાઉન્ટિંગ રેટ ઓફ રિટર્ન, નેટ પ્રેઝન્ટ વેલ્યુ અને પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ, ચારે ચાર મેથડ છે એ એક સાથે આપણે લઈ લેશું. એમાઉન્ટમાં કંપની વોન્ટ્સ ટુ પરચેઝ અ મશીન વિચ કોસ્ટ ₹40,000, ધ કોસ્ટ ઓફ ઇન્સ્ટોલિંગ મશીન ઇઝ 10,000, એસ્ટિમેટેડ લાઈફ ઓફ મશીન ઇઝ 5 યર્સ, આફ્ટર ધ એસ્ટિમેટેડ લાઈફ ધ સ્ક્રેપ વેલ્યુ વિલ બી 12,000 રૂપીઝ, મેન્ટેનન્સ કોસ્ટ વિલ બી 6,000 પર યર. કંપની યુઝિસ સ્ટ્રેટ લાઇન ડેપ્રિસિએશન મેથડ, એપ્લિકેબલ ટેક્સ રેટ ઇઝ 50%, ધ કેશ ઇનફ્લો બિફોર મેન્ટેનન્સ એન્ડ ટેક્સ એન્ડ ડેપ્રિસિએશન ઇઝ એઝ ફોલોઝ. એમ કરીને 5 યર્સનો કેશ ઇનફ્લો તમને આપેલો છે. ફ્રોમ ધ ગિવન ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ પેબેક પીરિયડ, એકાઉન્ટિંગ રેટ ઓફ રિટર્ન કે એવરેજ રેટ ઓફ રિટર્ન, નેટ પ્રેઝન્ટ વેલ્યુ એટ 10% અને પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ, આટલું તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. હવે બે વસ્તુ આની અંદર નવી આવી, એક મેન્ટેનન્સ કોસ્ટ જે 6,000 પર યર છે અને ઇન્સ્ટોલેશન કોસ્ટ ₹10,000 રેડીમેડ આપી દીધેલી છે. હવે ટોટલ કોસ્ટ મશીનની જે છે, કોસ્ટ ઓફ મશીન એ ₹10,000 છે. ટોટલ કોસ્ટ કેલ્ક્યુલેટ કરવા માટે ઇન્સ્ટોલેશનની જે કોસ્ટ છે એ ઇન્સ્ટોલેશનની કોસ્ટ એની અંદર એડ કરવી પડે. આ 40,000 છે અને ઇન્સ્ટોલેશન 10,000 છે, એટલે ટોટલ કોસ્ટ ઓફ મશીનરી તમારો છે એ 50,000 રૂપીઝ થાય. એટલે જ તમે જ્યારે પીબેક પીરિયડ કેલ્ક્યુલેટ કરવા જાઓ ત્યારે પીબેક પીરિયડ માટે 50,000 તમારે કેલ્ક્યુલેટ કરવાના રહે. 40,000 તમારી મશીનરીની કોસ્ટ અને 10,000 તમારો ઇન્સ્ટોલેશન કોસ્ટ. જે કોસ્ટ તમને આપેલી હોય મશીનરી સ્ટાર્ટિંગ કરવા પહેલાંના જે કોઈ પણ એક્સપેન્સીસ છે મશીનની કુલ કોસ્ટ કે પ્લાન્ટની કુલ કોસ્ટમાં તમારા કન્સિડર થાય. બીજું મેન્ટેનન્સ કોસ્ટ આપેલી છે. મેન્ટેનન્સ કોસ્ટ એટલે એન્યુઅલ બેઝિસ ઉપર મશીન તમારે રન કરવું હોય તો રનિંગ કોસ્ટ જે તમારી થાય એ એની મેન્ટેનન્સ કોસ્ટ કહેવાય. હવે તમને કેશ ઇનફ્લો વર્ડ શું યુઝ કરેલો છે, કેશ ઇનફ્લો બિફોર મેન્ટેનન્સ ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ, દેટ મીન્સ કેશ ઇનફ્લો એઝ ફાર એઝ તમારો પ્રોફિટ તરીકે કન્સિડર થાય. જ્યારે નેટ પ્રેઝન્ટ વેલ્યુ અને પેબેક પીરિયડની અંદર તમારે પ્રોફિટના બદલે કેશ ઇનફ્લો કેલ્ક્યુલેટ કરવાનો હોય, એટલે હવે તમે શું કરશો એની અંદરથી પ્રોફિટ લેસ મેન્ટેનન્સ કોસ્ટ લેસ ડેપ્રિસિએશન લેસ ટેક્સ અને એડ ડેપ્રિસિએશન, આટલું તમે કેલ્ક્યુલેટ કરો એટલે પ્રોફિટમાંથી તમારો કેશ ઇનફ્લો તમને મળે, જે તમારી નેટ પ્રેઝન્ટ વેલ્યુ અને પેબેક પીરિયડ કેલ્ક્યુલેટ કરવા માટે યુઝફુલ થશે. મેન્ટેનન્સ કોસ્ટ 6,000 રૂપીઝ તમને રેડીમેડ આપી દીધેલી છે. રહ્યો સવાલ હવે ડેપ્રિસિએશન ટેક્સ, ડેપ્રિસિએશન કાઉન્ટ કરવાનો. ટેક્સ તો 50% એઝ ઇટ ઇઝ કાઉન્ટ થવાનો જ છે. ડેપ્રિસિએશન કઈ રીતે કાઉન્ટ કરવો, તો ડેપ્રિસિએશન કાઉન્ટ કરવા માટે ડેપ્રિસિએશન ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ પ્લસ ઇન્સ્ટોલેશન માઇનસ સાલ્વેજ વેલ્યુ ડિવાઈડેડ બાય નંબર ઓફ યર્સ અથવા એસ્ટિમેટેડ લાઈફ. તો 40,000 + 10,000 - 12,000 / 5 એટલે 38,000 / 5
એટલે 7600 રૂપિયા છે એ તમારો ડેપ્રિસિએશન આવી ગયો. મેન્ટેનન્સ કોસ્ટ 6000 આપેલી જ છે, ડેપ્રિસિએશન તમે આ રીતે કાઉન્ટ કર્યો 7600 રૂપિયા, અને ટેક્સ તમારું ડેપ્રિસિએશન ને મેન્ટેનન્સ કોસ્ટ ડિડક્ટ થઈ ગયા પછીની અમાઉન્ટ ઉપર 50% ગણીને તમારે લેસ કરવાના છે. એટલે એ ઓટોમેટિક એ જગ્યાએ એ જ કોલમમાં થઈ જશે, એનું સેપરેટ કેલ્ક્યુલેશન અત્યારે કરવાની રિક્વાયરમેન્ટ નથી. હવે આપણે કઈ રીતે કેશ ઇન્ફ્લોમાંથી પ્રોફિટમાંથી કેશ ઇન્ફ્લો આવે એ જોઈએ. યર પ્રોફિટ લેસ, પહેલાં મેન્ટેનન્સ કોસ્ટ ડિડક્ટ કરશો કે પહેલાં ડેપ્રિસિએશન ડિડક્ટ કરશો, કોઈ ફેર નહીં પડે. લેસ ડેપ્રિસિએશન, પ્રોફિટ બિફોર ટેક્સ. લેસ ટેક્સ, પ્રોફિટ આફ્ટર ટેક્સ. એન્ડ ડેપ્રિસિએશન અને કેશ ઇન્ફ્લો. આ રીતે તમારું કેલ્ક્યુલેશન્સ છે એ પ્રોફિટમાંથી કેશ ઇન્ફ્લો સાઈડ તમને લઈ જશે. બરાબર, યર્સનો કોલમ સહેજ કટ થાય છે, પણ યર્સના કોલમ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. યર્સનો કોલમ તો તમને જે રીતે આપેલું છે એમને જ તમારે લખવાનું છે. 1, 2, 3, 4 અને 5. ફર્સ્ટ યર 18000, સેકન્ડ 20, થર્ડ 40, 60 અને 80. હવે લેસ મેન્ટેનન્સ કોસ્ટ, મેન્ટેનન્સ કોસ્ટ 6000 એવરી યર તમને આપી દીધેલી છે. અને ડેપ્રિસિએશન એવરી યર તમારે 7600 તમે કેલ્ક્યુલેટ કર્યો, બીકોઝ સ્ટ્રેટ લાઈન ડેપ્રિસિએશન છે એટલા માટે. હવે પ્રોફિટ બિફોર ટેક્સ, એટલે 18000માંથી આ બંને કોલમ ડિડક્ટ કરવાના. 18000 માઇનસ 6000 માઇનસ 7600 એટલે તમારી એમાઉન્ટ જે છે એ 4400 રહે. 4400, 6400, 26400, 46400 અને 66400. લેસ ટેક્સ, ટેક્સ કેટલો છે 50%, એટલે આ અમાઉન્ટના 50% તમારે ડિડક્ટ કરવાના, એટલે 2200, 3200, 13200, 23200 અને 33200. પ્રોફિટમાં ટેક્સનો રેટ છે આટલો આવ્યો, અને જે ટેક્સની અમાઉન્ટ આવશે એ જ પ્રોફિટ આફ્ટર ટેક્સ આવશે, બીકોઝ 50% ટેક્સ રેટ છે એટલા માટે. એટલે અહીંયા આ જ અમાઉન્ટ રિપીટ થશે. ધ્યાન રાખજો, હજી સમનું કેલ્ક્યુલેશન તો શરૂ નથી કર્યું. સમ માટે જે નેસેસરી અમાઉન્ટ છે તમારો કેશ ઇન્ફ્લો એ કાઉન્ટ કરવાનું અહીંયા હજી સ્ટાર્ટ કરેલું છે આપણે. નાવ એટ ડેપ્રિસિએશન, એટલે આ કોલમ જે છે એ ત્યાં અગેઇન રિપીટ તમારે કરવાની રહે. એક વખત ડિડક્ટ કર્યું, એક વખત એડ કર્યું, અને ડેપ્રિસિએશન ડિડક્ટ કરવાનો છે બીકોઝ આપણે ટેક્સ એ ડિડક્ટ કરવો તો એટલા માટે. જો આફ્ટર ડેપ્રિસિએશન તમને તૈયાર આપી દીધેલું હોય તો માત્ર ટેક્સ ડિડક્ટ કરીને ડેપ્રિસિએશન એડ તોય તમારે કરવો જ પડે. આ વર્ગ જો કરીને આપેલો આ ફિગર તમારે તૈયાર હોય તો ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો, આફ્ટર ટેક્સ, અને આફ્ટર ટેક્સમાં ડેપ્રિસિએશન છે એ તમારે એડ કરી દેવાનું. એટલે તમારી નેટ અમાઉન્ટ હવે રહે 9800, 10800, 20800, 30800 અને 40800.
આ તમારો કેશ ઇન્ફ્લો છે એ તમને મળી ગયો. હવે જે નેટ પ્રેઝન્ટ વેલ્યુ અને પેબેક પીરિયડ ને એ બધું કેલ્ક્યુલેટ કરવાનું છે, એના માટેનો જે કેશ ઇન્ફ્લો છે એ તમને મળી ગયો. અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા ફિગર 40,800 થાય છે, બટ એકચ્યુઅલ તમે કેશ ઇન્ફ્લો લેવા જશો ત્યારે 40,000 ની જગ્યાએ બીજી કંઈક એમાઉન્ટ આવશે, બીકોઝ 12,000 સાલ્વેજ વેલ્યુ છે એ એડ થાય. એટલે 52,800 તમને જે છે એ મળે. શું કામ 52,800 મળ્યા? ફિફ્થ ઇયર તમારું કમ્પ્લીટ થાય એટલે 40,800 તમારો કેશ ઇન્ફ્લો આવે છે 40,800 નો. બટ ફિફ્થ ઇયરે તમે મશીનરી સેલ કરો એટલે સાલ્વેજ વેલ્યુના પણ તમને 12,000 મળે છે. એ 12,000 આની અંદર તમે એડ કરો એટલે ફિફ્થ ઇયરમાં તમારો કેશ ઇન્ફ્લો 52,800 થાય, જે તમારી નેટ પ્રેઝન્ટ વેલ્યુ કેલ્ક્યુલેટ કરવા અને પેબેક પીરિયડ કેલ્ક્યુલેટ કરવા માટે આની બદલે આ ફિગર તમારે લેવાનો છે. અહીંયા આ જ ફિગર લખવાનો છે, લેતી વખતે આ ફિગર લેવા, બરાબર. આ કેશ ઇન્ફ્લો કેલ્ક્યુલેટ કરવાનું તમારું કેલ્ક્યુલેશન છે એ હજી અહીંયા આગળ છે, એ કમ્પ્લીટ થયું. કેશ ઇન્ફ્લો કેલ્ક્યુલેટ કરી લીધા પછી હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એમાઉન્ટ લઈને, કેશ ઇન્ફ્લો લઈને અલગ અલગ જે મેથડ તમને આપેલી છે, પેબેક પીરિયડ મેથડ છે, એકાઉન્ટિંગ રેટ ઓફ રિટર્ન છે, નેટ પ્રેઝન્ટ વેલ્યુ છે અને પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ છે, એ ચારે ચાર આપણે લેશું નેક્સ્ટની અંદર, બરાબર, નેક્સ્ટ સેકન્ડ પાર્ટની અંદર.